નમસ્તે પ્રેક્ષક મિત્રો, આપ સૌનું સ્વાગત છે કાર્યક્રમ આપણી વાતમાં. મિત્રો, આ વર્ષે તારીખ 26 જાન્યુઆરી 2017 ના રોજ ગણતંત્ર દિવસના શુભ અવસર પર જે પદ્મ એવોર્ડ જાહેર થયા તેમાં આપણા 7 ગુજરાતી વિભૂતિઓને પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આપણે ગયા એપિસોડમાં ડોક્ટર દેવેન્દ્રભાઈ પટેલ સાથે મુલાકાત કરેલી અને આ વખતના એપિસોડમાં આપણે મુલાકાત કરીશું વિષ્ણુભાઈ પંડ્યા સાથે. મિત્રો, તમે જો ઇન્ટરનેટ ઉપર સર્ચ મારો તો વિષ્ણુભાઈ પંડ્યા લખો એટલે તમને કેટલું બધું જાણવા મળે એમના વિશે, કે જર્નાલિસ્ટ, બાયોગ્રાફર, પોએટ, નોવેલિસ્ટ, રાઇટર, પોલિટિકલ એનાલિસ્ટ અને હિસ્ટોરિયન ફ્રોમ ગુજરાત ઇન્ડિયા. વિષ્ણુભાઈ, સ્વાગત છે સ્ટુડિયોમાં. આટલા બધા વિશેષણો સાથે આપની જો એક નાનકડી ઓળખ આપવી હોય તો પછી હથેળીમાં આકાશ એવું કદાચ મારા માટે તો થાય. અને જી હા મિત્રો, હથેળીમાં આકાશ એમની સૌથી પહેલી નોવેલ હતી. એના પાછળ એક બહુ રસપ્રદ કિસ્સો પણ છે, તે આપણે આગળ ઉપર ચર્ચામાં વિચારીશું. અને પત્રકારત્વ, સાહિત્ય અને શિક્ષણમાં આ વખતે વિષ્ણુ પંડ્યાને જે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે તેના માટે ખૂબ ખૂબ અભિનંદન આપને. અને અમારા સૌ ગુજરાતીઓ વતી દૂરદર્શનના પ્લેટફોર્મ પરથી અમે આપને ખાસ અભિનંદન આપવા માટે ઈચ્છીએ છીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જી વિષ્ણુભાઈ, બહુ જ નાની ઉંમરે લખવાનું શરૂ કર્યું. માત્ર 22 વર્ષની નાનકડી ઉંમરે એક સાપ્તાહિકના તંત્રી બનવાથી એક સફર જે શરૂ કરી અને પદ્મશ્રી સુધી પહોંચ્યા, કેવી રહી આ સફર? લગભગ અર્ધ શતાબ્દી થઈ પત્રકારત્વમાં, સાહિત્યમાં પણ થઈ. પત્રકારત્વ મારો મૂળ હેતુ નહોતો. હું તો આર્કિયોલોજિસ્ટ બનવા માંગતો હતો, પણ જીવનના જુદા જુદા વળા કે જે કંઈ પ્રાપ્ત થયું એ બધાને આત્મસાત કરીને એને સમાજ જીવનની સાથે કઈ રીતે સંબંધિત કરવું એ હેતુ રહ્યો. પરિણામે આવ્યું કે 22ની વયે જૂનાગઢમાં બાઉદ્દીન કોલેજમાં છેલ્લું પેપર BA નું પૂરું કરીને હું સીધો અપરિચિત અમદાવાદમાં આવ્યો હતો. સાધના સાપ્તાહિકનો શરૂઆતમાં 2 મહિના સહતંત્રી રહ્યો અને પછી તંત્રી બન્યો. ત્યારથી આ સફર ચાલુ થઈ. સાપ્તાહિક, દૈનિકો, સામયિકો, વિવિધ અખબારોમાં સ્તંભલેખન અને ઓન ધ સ્પોટ રિપોર્ટિંગ, આ બધાનો અનુભવ થયો. એટલે 24 કલાકનો જે પત્રકાર હોય, કેવળ કોલમિસ્ટ નહીં, 24 કલાકનો, કે જેને પ્રૂફ રીડિંગથી માંડીને લેઆઉટ સુધીની ને બધી જે માયા જેને ખબર હોય, એવા પત્રકાર જીવનમાં હું રહ્યો. અને એની લાંબી સફર હતી. અનેક વળાંકો રહ્યા છે, ભયજનક વળાંકો પણ આવ્યા અને સારા પણ આવ્યા. પણ શબ્દ સાથેનો સંબંધ, હું શબ્દને વેદમાં એક શબ્દ છે એની સાથે જોડું છું કે અગ્નિદિવ્ય છે. શબ્દ સામાન્ય વસ્તુ નથી અને આપણે શબ્દનો ગમે ત્યાં ઇસ્તેમાલ કરીએ છીએ જુદી જુદી રીતે, એનાથી અલગ પ્રકારનો એક શબ્દ અને એનો સંબંધ સાહિત્ય અને પત્રકારત્વની સાથે, આ બે મોટી વસ્તુ મેં કાયમ માટે મારા મનમાં રાખી છે. પણ વિષ્ણુભાઈ, એવું કહેવાય છે કે બોલતા તો બધાને આવડે છે પણ વાતચીત કરતા બહુ થોડા લોકોને આવડે છે. આપના સંદર્ભમાં જો આ વાત કરીએ તો તમારે એવું છે કે માત્ર લેખન એવું નહીં પણ વાતચીતનો જ્યારે એક સંબંધ ઊભો થાય છે ત્યારે શબ્દ સાથેનું તમારું સંધાન એટલું બધું સુયોગ્ય અને સરળ રહે છે કે એકદમ નાનામાં નાનો માણસ કે જેને વ્યાકરણ સાથે કે ગુજરાતી ભાષા સાથે કોઈ ગતાગમ નથી તે પણ સમજી શકે છે અને ઉચ્ચ કક્ષાનું જેનું વિચારવાનું છે તે બધા માણસો પણ સરસ રીતે સમજી શકે છે. આની પાછળ તમારું કયું ખેડાણ ભાગ ભજવે છે, તમારું વાંચન કે તમારું વિચારવાનું કે તમારા અનુભવો? જો શબ્દ જ્યારે હૃદયથી આવે છે ત્યારે એ બીજાને આત્મસાત થાય છે. સામાન્ય શબ્દોમાં તો એકબીજાનું હાય હલો તો થાય, પણ જ્યારે તમે મનથી મન સુધીની વાત કરો અને એને માટે શબ્દનું જે કમ્યુનિકેશન છે, સંપ્રેષણ કહેવાય છે એને માટે સંસ્કૃત શબ્દ, એ સંપ્રેષણને માટે તમારી પાસે એક આખો માહોલ હોવો જોઈએ. હું ક્યાં છું, કેમ છું, શા માટે છું, મારી સામેના સમાજ કેવો છે, એની પીડા અને મહત્વાકાંક્ષા શું છે, એની ઈચ્છાઓ શું છે અને એનો અનુબંધ કઈ રીતે કેળવવો, આ વસ્તુ મને બચપણથી જ સદભાગ્યે મારા માતા પિતા તરફથી મળી. પિતાજી શિક્ષણ વિભાગના અધિકારી હતા, જેલ વિભાગ પણ સંભાળેલો અને ભવિષ્યમાં મારે જેલમાં જવાનું થયું ત્યારે મેં એમને ખાસ યાદ કરેલા. પણ બચપણથી જ પુસ્તક પ્રત્યેનો શોખ,
માણા ઓફ ધ સ્ટેટની લાઇબ્રેરી બહુ વિશાળ લાઇબ્રેરી હતી, આ સ્ટેટ હતું નવાબી સ્ટેટ, અને ત્યાં લગભગ 30-35 હજાર પુસ્તકો હતા. અને તમને નવાઈ લાગશે, લાઇબ્રેરીને પણ નવાઈ લાગી હતી કે 9મા 10મા ધોરણથી મેં શરૂ કર્યું વાંચવાનું, તો દરરોજ એક પુસ્તક વાંચતો, પેલો લાઇબ્રેરીને નવાઈ લાગે કે તું ખરેખર વાંચીને આવ્યો છે, પછી હું જવાબ નહીં આપતો એને, પણ લગભગ બધા પુસ્તકો વાંચી નાખ્યા. તમે વાંચ્યા તો બહુ જ બધા, પણ લખ્યા છે કેટલા? મારા કુલ મળીને 92 પુસ્તકો થયા, મેં અને મારા પત્ની આરતીએ. પત્રકારત્વ, શિક્ષણ, રાજનીતિક વિશ્લેષણ, ક્રાંતિકારીઓનો ઇતિહાસ, નવલકથા, નિબંધ, કવિતાઓનો અનુવાદ, જીવનચરિત્ર, એમ જુદી જુદા જુદા જે સ્વરૂપો હાથમાં લાગ્યા એ બધાનો અનુભવ કર્યો. પણ એ અનુભવોની સાથે એને આત્મસાત કરવાની જે પ્રક્રિયા હતી એ ક્યાંક અઘરી હતી, ક્યાંક પ્રમાણમાં સરળ હતી. ઉદાહરણ તરીકે હું 2 પુસ્તકોના નામ આપીશ. એક હતું રક્તરંજિત પંજાબ. પંજાબમાં ઓપરેશન બ્લુ સ્ટાર થયું ને જે હાહાકાર મચ્યો અને સામાન્ય પંજાબીના ચિત્તમાં જે વેદના ઊભી થઈ કે ભાઈ મારું મંદિર તૂટી પડ્યું, મારા મંદિર ઉપર આટલો હુમલો થયો અને એમાંથી જે આતંકવાદ ઊભો થયો, એને જાણવા પરખવા માટે ત્યાં જવાની જરૂર હતી. દિલ્હીમાં અમે પત્રકારો અને હું આરતી બંને ગયા હતા. પત્રકારોને મળ્યા મોટા ગજાના, તો કે ના જવાય જ નહીં ત્યાં, અત્યારે તો ત્યાં ભયજનક વાતાવરણ છે, જવું જોઈએ. અમે ગયા, સ્વર્ણ મંદિરમાં પણ ગયા. એ વખતે માર્ક તુલી બીબીસીના એક અમારી સાથે હતા, 2 જણા હતા અમૃતસર ઇન્ટરનેશનલ હોટલ. ત્યાં જઈને તમે રક્તરંજિત પંજાબ ત્યાં જઈ અને જોયું, પારખ્યું, આખા પંજાબમાં ફર્યા, અને એ પછી અમને લાગ્યું કે દેશ પંજાબ આખો આતંકવાદી છે એમ માને છે, એ ખોટું છે. થોડાક લોકો ગુમરાહ હશે, અને જે પીડા હતી એની, એ પીડાને પછી આપણે આત્મસાત કરી અને પુસ્તક લખ્યું. એ પુસ્તકનું પ્રસ્તાવના જાણીતા સમાજ ચિંતક વિમલાતાઈ ઠકાર, કે જે પણ પંજાબમાં એક જમાનામાં કામ કરતા, એમણે લખે છે. અને એમ કહ્યું છે ખુશવંતસિંહ કરતાં પણ આ વધારે સાર્થક પુસ્તક થયું છે. ખૂબ ખૂબ. બીજું ઉદાહરણ મારે આપી દેવું છે. નોર્થ ઇસ્ટ, આપણું ઈશાન ભારત, સપ્ત ભગિનીનો પ્રદેશ, 7 પ્રદેશો, અને 7 પ્રદેશોની જે પીડા છે એને ઘણા લાંબા વર્ષો સુધી આપણે સમજ્યા નહીં. ત્યાં બહારથી લોકો આવી અને વસી જાય અને જળ, સંપત્તિ, ભાષા, ઉદ્યોગ બધું હજમ કરી જાય, અને કંઈ જોવા હિન્દુસ્તાનના રાજકારણમાં આ બિચારા એમની પાસે કોઈ સહાય ન રહે, નિસહાય બની જાય. એમાંથી આસામ આંદોલન ઊભું થયું હતું 1982-83માં. 80માં બંને વખત હું ગયો, 2-3 વખત ગયો હતો. એકવાર કુલદીપ નાયર પણ સાથે હતા, વીએમ તારકુંડે પણ હતા, અને આખા નોર્થ ઇસ્ટને હું ફર્યો છું. એ જોયા પછી મને લાગ્યું કે દેશે પોતાના પ્રદેશોને સમજવાની જરૂર છે. તો નોર્થ ઇસ્ટ ઉપરનું મારું પુસ્તક, એની 4 આવૃત્તિઓ થઈ અને ગુજરાતમાં એ પહેલી વાર બન્યું. પણ આજ સુધી લગાતાર જ્યારે લોકોને મળીએ છીએ ત્યારે નોર્થ ઇસ્ટ વિશે એમની જિજ્ઞાસા એવી ને એવી રહે છે. પણ એ જ તો કદાચ આપને સફળતાની ચાવી લાગે છે, કારણ કે તમે જે આખો પૂરેપૂરો અભ્યાસ કરી વિષયનો, જે તે સ્થળે જઈ અને પછી તમે એને શબ્દોમાં તમે જ્યારે વ્યક્ત કરો છો ત્યારે લોકોને તાદૃશ જાણે એ વસ્તુ કે એ સ્થળે ગયા હોય એવી એક અનુભૂતિ આવે છે. મારે આપને ખાસ એ પૂછવું છે કે આપનું તો આ જે ખેડાણ અત્યાર સુધીનું છે તમારું ખૂબ જ જેને કહેવાય સૂક્ષ્મ કક્ષાનું રહ્યું છે, પણ અત્યારે જે એક પત્રકારિત્વમાં યલો જર્નાલિઝમનો પણ એક બહુ મોટો ભાગ છે, અને ખાસ કરીને આપણે ઇલેક્ટ્રોનિક મીડિયાની વાત જ્યારે કરીએ છીએ ત્યારે પ્રાઇવેટ ચેનલ્સની વાત કરીએ તો ઘણી વખત એવું જોવા મળે છે કે જે ખરેખર લોકોએ જાણવું જોઈએ એના કરતાં ઘણું બધું વધારે અથવા ઓછું, એટલે કે અધૂરું જાણવા મળે છે. તો આપના જેવા એક ખૂબ જ સંનિષ્ઠ પત્રકારને આ વિષય વિશે શું અનુભૂતિ, તમને શું થાય છે આવા વખતે? જો પશ્ચિમના આઇન્સ્ટીન નામના એક સમાજશાસ્ત્રી એવું કહેતું કે શબ્દોનું આક્રમણ મીડિયા ઉપર થયું છે, માહિતીનો ઢગલો છે ઇન્ફોર્મેશન, પણ ઇન્ફોર્મેશનનો જે પ્રાણ જોઈએ એ થોડોક ખૂટે છે, બજારવાદ વધી ગયો છે, પણ એને કારણે શબ્દ પ્રત્યેની આપણી જે શ્રદ્ધા છે એ ગુમાવવા જેવી નથી, કારણ કે શબ્દ તો આ મીડિયાથી ઉપર છે અને એ પાછો આવશે, આ સાયકલિંગ છે. એટલે સમાજ જીવનમાં આજે પણ ઉત્તમ રિપોર્ટિંગ પણ થાય છે, ઉત્તમ પત્રકારો પણ છે, નવા જનરેશનના જે વિદ્યાર્થીઓને હું ભણાવું છું તેની આંખમાં ચમકાર હોય છે કે અમારે કરવું છે કંઈક, વાંચે પણ છે અને વિચારે પણ છે, ભલે એ વર્ગ નાનો છે, પણ કાયમ ગુણાત્મક પરિવર્તન, ક્વોલિટેટિવ ચેન્જ લાવવો હોય તો
એનો વર્ગ ઓછો જ રહેવાનો છે. હિન્દુસ્તાનની આઝાદીના આંદોલનમાં કેટલા લોકો, કરોડોની વસ્તી હતી, લડ્યા કેટલા લોકો, બહુ વધારે નથી લડ્યા. એટલે એવું જ સમાજ જીવનના ગુણાત્મક પરિવર્તન નો પણ આધાર છે. એટલે શબ્દને તમે કઈ રીતે, એક સરસ WH ઓડેન નામના કવિ થઈ ગયા, એમણે કહ્યું હતું કે સર્જકે, સાહિત્યકારે અને પત્રકારે એવા શબ્દનું સર્જન કરવું છે, એવા શબ્દનું એનો બહાર લાવવાનો છે, પ્રગટ કરવાનો છે કે દેવદાસી જેવો શબ્દ નહીં હોય, બધે વપરાયેલો નહીં હોય, એક અવિચ્છિન્ન કન્યા જેવો, જે અક્ષત કન્યા જેવો, એવો એવો શબ્દ. એટલે આપણે ત્યાં શબ્દ વિશેનું આ ચિંતન હિન્દુસ્તાનના વેદ સુધીનું છે. એટલે તમે કદાચ શબ્દની રણભૂમિ એવું ટાઇટલ આપીને એક પુસ્તક લખ્યું છે, રણ એટલે તમે શું વ્યક્ત કરવા એના થકી માનો છો? શબ્દની રણભૂમિ મારા પત્રકારત્વ જીવનના જે સંસ્મરણ છે એ છે. અને રણ નામે બે બંને શબ્દો મારા મનમાં હતા. એક તો રણ એટલે યુદ્ધ ક્ષેત્ર. સાહેબ, શબ્દો સાચી રીતે જીવવો બહુ અઘરી વસ્તુ છે, અને એમાં અપરંપાર વેદનાઓ આવે છે, આક્ષેપો આવે છે, ઉપેક્ષા આવે છે, શોષણ પણ આવે છે. એની વચ્ચે તમારે ધીરે ધીરે પોતાના શબ્દને લઈને, ઉમાશંકર કહેતા કે હું નાનકડા ધૂળિયા ગામડામાંથી એક શબ્દ લઈને નીકળતો અને અહીં સુધી પહોંચ્યો છું. બરાબર એવી જ અનુભૂતિ થાય છે કે માણાવદરના એક નાનકડા ધૂળિયા ગામમાંથી શબ્દ લઈને નીકળેલો છોકરો આજે એને આટલું બધું સિદ્ધ કરી શકે છે. તો સંઘર્ષ, સિદ્ધિ, સમન્વય અને સાહસ, આ ચાર આપણી સાથે, ગુજરાતી જીવનની સાથે જોડાયેલા છે. અને એણે શબ્દની પ્રતિષ્ઠા કરી છે. એ પ્રતિષ્ઠાને તમારે ઇતિહાસમાં લાવવી હોય, પત્રકારત્વમાં લાવવી હોય, સાહિત્યમાં પણ લાવવી હોય, ત્યારે ઉપર છલ્લી રમતો નહીં ચાલે. મને સુરેશ જોશીનું સ્મરણ થાય છે, મોટા ગજાના વિવેચક આપણા, મહારાજ સયાજીરાવ યુનિવર્સિટીમાં એમણે ગદ્ય વિકાસની રૂપરેખા લખેલી 1980માં. જુદા જુદા ગદ્ય આખા શરૂઆતથી ગોવર્ધનરામથી અત્યાર સુધી મને પત્ર મળ્યો. એ વખતે તો હું બિલકુલ સામ ગણો નવોદિત લેખક ગણાવ, કે તારો મારે નિબંધ લેવો છે. 1980ના દસકાના પ્રતિનિધિ ગદ્યકાર તરીકે લેવો છે. મને આશ્ચર્ય, મેં તો સુરેશભાઈ તમને તો ઘણા બધા નામ પણ આપ્યા, તો કે નહીં મારે તિકડમબાજીવાળા ગદ્યની જરૂર નથી, સાચું ગદ્ય જોઈએ. એટલે એણે એ સંગ્રહમાં છેલ્લા પ્રતિનિધિ તરીકે એમને મને મૂક્યો. એટલે મને થયું ચાલો શબ્દની પ્રતિષ્ઠાનું આપણું કામ લેખે લાગ્યું. એટલે આવું પણ બને છે શબ્દ સાથે. એટલે તમારું સંધાન એટલું બધું પરફેક્ટ છે કે આગળ પાછળની જો જગ્યા પર કોઈ વિચારવા માંગે શબ્દની, શબ્દથી આગા થઈને, તો ખરેખર મુશ્કેલી થઈ જાય તમારી સાથે વાત કરવામાં પણ. એટલે ચર્ચા ફરીથી આગળ વધારીશું, ત્યાં સુધી હું પણ કંઈક વિચારી લઉં કે આગળ આપને શું પૂછવું. તો મિત્રો, અત્યારે લઈએ છીએ એક નાનકડો વિરામ અને આપ જોતા રહો ડીડી ગિરનાર. વેલકમ બેક. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે એક મુલાકાત પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા સાથે. વિષ્ણુભાઈ, એક ક્રાંતિકારીઓ સાથે અથવા તો ક્રાંતિકારીઓની બાબતે આપનું એક બહુ જ સ્પષ્ટ વલણ રહ્યું છે અને એના વિશે આપણે લખ્યું છે પણ બહુ, ક્રાંતિકારીઓનો એક ઇતિહાસ, થોડુંક એના વિશે આપણા પ્રેક્ષક મિત્રોને જણાવો. અમારા 15 જેટલા પુસ્તકો થયા અને એમાં મુખ્ય આપણે ધ્યેય રાખ્યું કે જે અજાણ અનામ ક્રાંતિકારો હતા, સશસ્ત્ર સ્વાતંત્ર્ય જંગમાં સાથે રહેલા, મરેલા, કેટલાક એને ફાંસી ચડી, કેટલાકને તોપને ઘોડે દેવાયા, એવા લોકો વિશે આપણે ત્યાં જાણકારી નથી ઇતિહાસમાં. બાકી બીજું ઘણું બધું થાય છે. એટલે એને સાથે રાખીને અમે આ કામ કર્યું. અને હું ખાસ એટલા માટે આ સંદર્ભ ટાંકું છું કે હું ના આરતી ગુજરાત આખામાં 101 જગ્યાએ ફર્યા, પંચમહાલથી માંડીને દ્વારકા સુધી, દાહોદથી માંડીને વેરાવલ સુધી. અને એવા 101 સ્થાનો છે કે જ્યાં આપણો ક્રાંતિકાર મર્યો છે, લડાઈ કરી છે, સ્વતંત્રતાના યુદ્ધ કર્યા છે, અને એની આપણે ખબર નથી. ગુજરાતીઓ ઉદાહરણ તરીકે પોરબંદરનો છગન ખેરાજ વર્મા નામનો એક પત્રકાર હતો. ગાંધીજીની પહેલાં એ હોનોરોલુ થઈ અને કેનેડા ગયો અને ત્યાં ગદર નામનું ગુજરાતી અખબાર શરૂ કર્યું. 1914માં આપણા ગુજરાતી પત્રકારત્વના અભ્યાસક્રમોમાં કોઈ કોઈનું નામે નથી લેતું, ઉલ્લેખ પણ નથી. કમનસીબી એ છે કે આપણે ત્યાં અભ્યાસક્રમો અને એને ભણાવનારો બંનેને ભણાવવાની જરૂર છે. પણ આ ભૂમિકા
છગન ખેરાજ વર્માને ફાંસી મળેલી સાહેબ, તો ગુજરાતી ક્રાંતિકારી પત્રકારને ફાંસી આ તો પહેલો અને છેલ્લો બનાવ આપણને ખબર નથી. સિંગાપુરમાં ફાંસી આપી. આવા બીજા ઘણા છે. ઉદાહરણ તરીકે 1857માં 9 એવા લોકો છે, સામાન્ય માણસો, આણંદના મુખી ગરબડદાસથી માંડીને અમદાવાદના વિઠ્ઠલરાય મંદિરના મહંત સુધીના 9 આંદામાનની કાળ કોટડીમાં આજીવન કેદ થઈ છે અને ત્યાં જ મર્યા છે, પાછા નથી ફર્યા. આપણને ખબર નથી. આપણે પાલચિતરિયા અને માનગઢમાં આદિવાસીઓએ એવા બે સંગ્રામો ખેલ્યા કે જે જલિયાવાલા બાગની પણ પહેલા ત્યાં હજારો લોકોની કતલેઆમ થઈ છે. આપણને ખબર નથી. તો આ બધી એક આખો પેરેલલ ઇતિહાસ ક્યાંક ક્રાંતિકારીઓનો રહ્યો છે. ગુજરાતની 1857થી 1947 સુધીમાં આખા દેશમાં 6 લાખ લોકો મર્યા છે, એમાંના કેટલાક ગુજરાતના પણ. 10,000 લોકો 1857માં ગુજરાતમાં મર્યા. તમે સારસા તરફ આગળ જાઓ તો એક નાનકડો ફાંસીઓ વટ છે, 250 ગ્રામજનોને ત્યાં ફાંસી લટકાવેલા. આજે પણ એ છે, ત્યાં મેળો થાય છે, લોકો જાય છે. એક સાથે ગ્રામજનોને, કારણ કે ગ્રામજનોએ ક્રાંતિકારોને મદદ કરી, તાત્યા ટોપેને મદદ કરેલી. એટલે આ બધી ઘટનાઓ છેક શરૂઆતથી મારો, શરૂઆતમાં મારો શ્યામજી કૃષ્ણ વર્મા વિશેનો અભ્યાસ ધીરે ધીરે શરૂ થયો. અને પછી તો કે આવડો અદ્ભુત માણસ 1905માં લંડનમાં જઈને આખી દુનિયામાં ભારતની સ્વતંત્રતા માટે લડે અને આપણને ખબર ન હોય, જે જલાવતન જિંદગી જે પાછો જ ન આવ્યો, ગુજરાત હિન્દુસ્તાન પાછા ના આવી શક્યા, એના અસ્થિ પછી નરેન્દ્ર મોદી લાવ્યા. તો એના અભ્યાસમાંથી ઘણું બધું મળ્યું. પછી થયું કે આવા તો અનેક લોકો છે, તો ક્રાંતિ તીર્થ સ્મારક બન્યું માંડવીમાં. એ પણ આપણું એક એક ડ્રીમ પ્રોજેક્ટ જેવું જ હતું અને થયું. નરેન્દ્ર મોદીએ એક ભવ્ય તીર્થ ત્યાં ઊભું કર્યું છે ક્રાંતિકારો વિશેનું. એવું હરિપુરામાં બારડોલી નજીક સુભાષબાબુ 1937માં પ્રમુખ થયા કોંગ્રેસના એ વખતે, એટલે હરિપુરાને પણ યાદ કરવું છે. આવા અસંખ્ય બનાવો છે. કહેવાનો અર્થ એ છે કે જે ધૂળમાં ઢંકાયેલા છે, ઇતિહાસના અંધારામાં અટવાયેલા છે, એવા વ્યક્તિત્વોને બહાર લાવવા, આ એક હેતુ. અને હેતુમાં 15-1 પુસ્તકો થયા. બધા પુસ્તકોને ખૂબ જ આદર પામ્યો છે. ગુજરાતના ક્રાંતિ તીર્થો પુસ્તક તો મોરારી બાપુ અને નરેન્દ્રભાઈ મોદી બંને અહીં વિમોચિત કરેલો અને લોકોમાં આનો એક ઇતિહાસ જાગ્યો છે. આ ઇતિહાસનું બીજું એક લક્ષણ હું કહી દઉં કે 2005થી અત્યાર સુધી નરેન્દ્ર મોદીના મગજમાં ઇતિહાસ બોધની કલ્પના, એ વખતે મુખ્યમંત્રી, એણે કહ્યું કે સ્થાનિક ઇતિહાસ થવો જોઈએ ત્યાંનો. એટલે 15 ઓગસ્ટ, 26 જાન્યુઆરી અને 1 મે આ 3 દિવસો એમણે ગુજરાતમાં, માત્ર અમદાવાદ ગાંધીનગરને બદલે જુદા જુદા જિલ્લાઓમાં ઉજવવાનું શરૂ કર્યું રાજ્ય સ્તરે. એવી 35 જગ્યાઓએ આ થયું. એ 35એ 35 જગ્યાઓમાં આગલા દિવસે એક મેગા ઇવેન્ટ શો થાય છે. અચ્છા. એટલે 1.5 કલાકનો એમાં નાટ્ય, સંવાદ, સંગીત, નૃત્ય, લોકનૃત્ય બધું. એમાં આપણે નક્કી કર્યું કે ત્યાંનો સ્થાનિક ઇતિહાસ લેવો. એટલે 2005થી અત્યાર સુધીમાં 35 સ્થાનોએ ત્યાંનો, આણંદ તો આણંદનો, વઢવાણ તો વઢવાણનો, રાજકોટ તો રાજકોટનો, ત્યાંનો લોકલ હિસ્ટ્રી અને જ્યાં કેટલા બધા લોકો. રાજપીપળામાં એક મામલતદાર બ્રાહ્મણ હતો, એને 1857માં ફાંસીએ ચડાવેલો, ચોકમાં ચડાવેલો, આપણને ખબર નથી. આવી બધી ઘટનાઓ તો 10-15 હજાર લોકો જુએ દરેક ઉત્સવમાં. તો આજ સુધીમાં 5-10 લાખ ગુજરાતીઓએ સ્થાનિક ઇતિહાસને જોયો છે. મને લાગે છે કે આ કામ આપણા માટે એક બહુ જ જરૂરી છે. હા, કારણ કે આ તો એક પેલું લાઇટ હાઉસ જેવું છે કામ, કે અત્યારની જે પેઢી છે. પ્રેક્ષક મિત્રો, તમને પણ ખાસ કહ્યું છે કે તમારા બાળકોને પણ આ જે ક્રાંતિકારીઓનો ઇતિહાસ છે ગુજરાતીઓનો, એક ખાસ વંચાવજો અથવા વાંચી સંભળાવજો. કારણ કે અત્યારની જે પેઢી છે એને કદાચ આ બધી બિલકુલ જ ખબર નથી આ વસ્તુઓની. વિષ્ણુભાઈ, એક ક્રાંતિકારીઓના ઇતિહાસથી થોડુંક આગળ વધીએ તો ઘણા લેજેન્ડરી વ્યક્તિત્વ છે, એની સાથે તમારી મુલાકાત, તમારા સંસ્મરણ બહુ જ મહત્વના રહ્યા છે. અટલ બિહારી વાજપેયીજી હોય કે પછી લેજેન્ડરી સ્ટાર અમિતાભ બચ્ચન હોય, તમે ઘણા બધા લોકોને મળતા રહ્યા છો અને એમની સાથે તમારું એક સંધાન એટલું બધું ઊંડું રહ્યું છે કે એ બધાની જે વિચારશક્તિ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક તમારું સ્થાન એટલું મજબૂત રહ્યું છે. કેવા તમારા અનુભવ કેવા રહ્યા? અટલ બિહારી વાજપેયીજી સાથેની વાત કરીએ તો એમની સાથેના સંસ્મરણો આપના કેવા રહ્યા? જો પત્રકારત્વ અને જાહેર જીવનમાં લાંબા સમયથી કામ કર્યું એટલે જુદા જુદા પ્રકારના નેતાઓ અને સમાજસેવકો અને સાહિત્યકારો,
બધાની સાથે સંપર્ક થયો, એમાંથી કેટલાક બિલકુલ સંબંધમાં બદલાઈ ગયા. અટલજી એમાંના એક છે. છેક 1967માં બિલકુલ યંગ એજ મારી અને એ વખતથી અમારો પરિચય થયો અને આજ સુધી એ ચાલુ છે. એમના બે પુસ્તકો, એમની કવિતાઓનો અનુવાદ, આંધીઓ મેં જલાએ બુઝતે દીએ અને અટલજી કવિ અને કવિતા, એ બે પુસ્તકો આપણે અહીં પ્રગટ કર્યા. પોતે આવ્યા પણ ખરા. એમના પત્રોની સંપત્તિ મારી પાસે હજુ છે. અને એક વાત કહી દઉં કે અત્યારે હું એવા પત્રોનું સંકલન કરી રહ્યો છું કે જેમાં જયપ્રકાશ નારાયણે પણ પત્રો લખ્યા છે, અટલજીએ લખ્યા છે, સુરેશ જોશીએ લખ્યા છે, મનુભાઈ પંચોળીએ લખ્યા છે, જુદા 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 એવા અલગ અલગ પ્રકારના એચ એમ પટેલથી માંડીને ઘણા બધા લોકો, એ 500 જેટલા પત્રો થાય છે. એનું સંકલન અમે કરી રહ્યા છીએ અને પત્રોનો ઇતિહાસ છે. માત્ર પત્ર વ્યક્તિગત નથી, એની પાછળ કોઈ ઘટના છે અને ઘટનાનું નીચે સંદર્ભ આપી અને પત્રો કર્યા છે. મકરંદ દવે, મોટા ગજાના ઓલિયા કવિ, અચાનક એક દિવસે એમણે એમનો મને ઇનલેન્ડ લેટરમાં એક પત્ર આવ્યો કે આ હું તારા માટેની કવિતા મોકલું છું. એને મારા ઉપર કવિતા લખી, રાતનો અંધાર કાળો મેષ જામે, એમ કરીને આગળ શરૂઆત છે સાધના પથના યાત્રીની. એટલે આ ઉપલબ્ધિને આજે યાદ કરીએ તો એમ લાગે છે કે બહુ મોટા ગજાના લોકોની સાથે આ એક લોખંડ જેવા માણસને પારસમણીનો સ્પર્શ મળ્યો. ના પણ અમારા માટે પણ ખૂબ જ ગર્વની વાત છે કે આજે દૂરદર્શનના પ્લેટફોર્મ પરથી આજે અહીંયા બેસીને આપ અમારી સાથે રહી અને આપણા પ્રેક્ષક મિત્રોને ઘણી બધી માહિતી એમની સાથે આજ શેર કરી રહ્યા છો. તમે જ્યારે ઘટનાની જ વાત કરી ત્યારે આ જે બધા પત્રો છે એનું આપ પુસ્તક રૂપે એક સંકલન પ્રગટ કરવાના છો, તો એ ઘટનાઓમાં એક ઘટના તો ખૂબ મહત્વની છે જે મારા ખ્યાલમાં છે, હથેળીનું આકાશ, આપનો જે આ સૌથી પહેલો નિબંધ સંગ્રહ અને ખૂબ રસપ્રદ એની પાછળની કંઈક ઘટના છે, આપ જ પ્રેક્ષક મિત્રોને જણાવશો પ્લીઝ. લીના, તમે મને છેક ભૂતકાળમાં મોકલી દીધો. 1969માં આ પુસ્તક પ્રકાશિત થયું. અમારા એક મિત્ર હતા વસંત પરીખ, અપક્ષ ધારાસભ્ય હતા અને સર્વોદયના સેવક, મિત્ર મારા. એમનો આગ્રહ ખરો કે મારું પુસ્તક થવું જોઈએ, પણ આપણે આળસુ પ્રમાણમાં મોટે ભાગે પુસ્તકો તો હવે ક્યાં કોણ વાંચે ને કેવું થાય, એટલે રહી ગયા થોડાક ફરમાવો. પછી એક પ્રકાશક મળ્યા ભૂલથી, ભીખુભાઈ ઠક્કર કરીને, ત્યાં એણે છાપ્યું. નિબંધ સંગ્રહ કોણ વાંચે, પણ અથેળીનું આકાશ એ મારો પ્રથમ નિબંધ સંગ્રહ અને એમાં હરીન્દ્ર દવેની પ્રસ્તાવના છે. નીરુભાઈ દેસાઈ આપણા ખ્યાત પત્રકાર હતા, એમની પણ પ્રસ્તાવના છે. બંને એ પુસ્તકને વધાવેલું. 1975-76માં ઇમરજન્સી લાદવામાં આવી, સેન્સરશિપ લાદવામાં આવી. આખા દેશમાં 100 જેવા નાના અખબારો જે હતા એ લડ્યા. એમાંનું મારું સાધના પણ હતું, તંત્રી હતો અને અમે જીવના જોખમે લડતા હતા. એ વાત એ સાચી, દરેક બુધવારે પોલીસ આવે, જપ્તી કરે, જડતી કરે, કેસ ચાલે, છતાં એની વચ્ચે ચાલતું હતું. અને એમાં પછી અંતિમ પરિણામ એ આવ્યું કે 12 માર્ચ 1976ના રોજ મને પકડી લેવામાં આવ્યો અને મીસા હેઠળ હું એક વર્ષ રહ્યો. અચ્છા, મીસા હેઠળ આપ જેલમાં પણ રહ્યા? ભાવનગર જેલમાં મને ખબર પડી કે આ નિબંધ સંગ્રહને ગુજરાત સરકારે ઇનામ આપ્યું છે, છાપા માંચું. એ પહેલી ક્ષણે તો આનંદ થયો, ચોક્કસ આનંદ થાય, પણ બીજી ક્ષણે ગુસ્સો ચડ્યો કે આ કેવું શાસન કહેવાય. એક હાથમાં પાકે લેખકને ઇનામ આપે છે, બીજા હાથમાં જેલમાં મોકલે છે. પત્ર લખ્યો મેં. પત્ર એટલા માટે લખ્યો કે એ વખતની લડાઈ સેન્સરશિપ વિરુદ્ધની હતી, આપાતકાલ વિરુદ્ધની હતા, મૂળભૂત અધિકારો વિશેની હતી. સામાન્ય છીછરા કારણોસર અત્યારે જે પુસ્તકોનો એવોર્ડ પાછા વળે છે એવું નહોતું. એ તો એક સિદ્ધાંતની વાત હતી, વિચારની વાત. અને પત્ર લખ્યો અમે રાજ્યપાલશ્રીને અને પત્ર ભૂગર્ભ પત્રોમાં આખી દેશ અને દુનિયામાં છપાયો. બહાર તો કોઈ છાપી શકે એમ નહોતું, સેન્સરશિપ હતી અને એને કારણે અનેક કાર્યકર્તાઓને બળ મળ્યું. એટલે એ પુરસ્કાર તો મામૂલી હશે, પણ મેં પાછો વાળ્યો. હમણાં એક આ સમગ્ર ગુજરાત નામે 2001-2014 આવ્યું છે. એના પછી સમગ્ર ભારત 2001-2015 આવી રહ્યું છે. અને ત્રણેક નવલકથાઓ લખી છે. એક નવલકથાનું નામ જ મુખ્યમંત્રી છે. નવલકથાનું નામ અને 1980ના દશકના ગુજરાતની રાજનીતિનું છે. એને
સાહિત્ય પરિષદે અને સાહિત્ય અકાદમીએ બંને પારિતોષિક આપ્યા. કાકા સાહેબ કાલેલકર પારિતોષિક મિસાવાસી અમને મળ્યું, પણ આને મળ્યું. બીજી નવલકથા 1892માં સ્વામી વિવેકાનંદ ગુજરાતમાં આવ્યા, તો ગુજરાત અને વિવેકાનંદ બે પાત્રો, અને એક ડોક્યુ નોવેલ એ સરસ થઈ અને એ પણ લખાય. હવેના સમયમાં એ હવેના થોડા સમય બાદ એક નેતાજી સુભાષચંદ્ર બોઝ અંતિમ યાત્રા, લાસ્ટ જર્ની ઓફ ધ નેતાજી, એની ડોક્યુ નોવેલ થઈ છે. ત્રણેક અખબારોએ છાપી છે, ગુજરાત સમાચાર લંડને પણ છાપી છે અને અહીંના જન્મભૂમિએ પણ છાપી છે, ફૂલછાપ અને કચ્છ મિત્રમાં પણ આવી છે, એનું પ્રકાશન થઈ રહ્યું છે. એટલે આ યાત્રા નિરંતર ચાલુ છે. તમારી આ યાત્રા એટલી બધી મોટી છે, સફળ છે, એને શબ્દમાં કદાચ વર્ણવી એ મારા માટે તો બહુ જ મુશ્કેલ વસ્તુ છે. પણ વિષ્ણુભાઈ, એક આપણા પ્રેક્ષક મિત્રોને જો મેસેજ આપવો હોય તમારે, કે પદ્મશ્રી મળ્યાની અનુભૂતિ તમારી શું અને ગુજરાત માટે તમે શું કરશો, આ બે વસ્તુઓ તમે આપણા પ્રેક્ષક મિત્રો માટે કહેશો? જો ગુજરાતના તમામ મિત્રોને મારે એટલી જ એક વાત કરવી છે કે પદ્મશ્રી પારિતોષિક અથવા સન્માન એને લોકો જુદી જુદી નજરે જુએ છે, પણ મુખ્ય વાત એ છે કે લોકતંત્રીય ભારતમાં, લોકશાહી ભારતમાં શાસન, સંસ્કૃતિ અને સાહિત્ય એ ત્રણેયનો સામાજિક સેતુ એકબીજાની સાથે બંધાયેલો છે. એકબીજાના વિરોધી વલણો નથી આ. સત્તાની વિરુદ્ધમાં સાહિત્ય અને સાહિત્યની વિરુદ્ધમાં સંસ્કૃતિ, આમ આપણે વિભાજિત નથી થવું. બધા એકબીજાનું સમર્થન કરે, એકબીજાને પ્રોત્સાહન આપે અને પોતાની એક ખુમારી ટકાવી રાખે. એ હવેના નવા જે કેટલાક વલણો અલગ અલગ પ્રકારના હોય છે એના દિવસોમાં સામાન્ય માણસે જાગૃત રહેવું જોઈએ. બીજી વાત એ છે કે આપણે જ્યાં છીએ ત્યાં, તમે અહીં છો, કોઈ શિક્ષક વર્ગમાં ભણાવતો હશે, યુદ્ધના મેદાનમાં કોઈ સૈનિક લડતો હશે, રાજકારણમાં કોઈ સંસદ સભ્ય બેઠો હશે, કોઈ અધિકારી હશે, પણ રાષ્ટ્રે જાગ્રયામ વયમ, રાષ્ટ્રમાં જાગૃત રહીએ આપણે, બધા જાગૃત રહીએ, આનાથી મોટી વાત કોઈ નહીં હોઈ શકે. ફરી એકવાર વિષ્ણુભાઈ ખૂબ ખૂબ અભિનંદન પદ્મ એવોર્ડ માટે અને આપનો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા માટે. મિત્રો, 100 વાતની એક વાત એક જ આજે કહીશ કે વિષ્ણુભાઈએ તો લખ્યું છે હથેળીનું આકાશ, પણ હું એમ કહું છું કે વિષ્ણુભાઈ તો છે ધરતી પર ફેલાયેલું આકાશ, જ્યારે શબ્દોની આપણે વાત કરીએ છીએ. ફરી મળીશું એક નવા જ વિષય સાથે, ત્યાં સુધી આપને રજા લઈએ. નમસ્કાર.